ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 7 વિષય સામાન્ય જ્ઞાનનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસની અંદર એકમ નંબર 26 નો અભ્યાસ કરી ગયા હતા, તો હવે આજે આપણે એકમ નંબર 27 નો અભ્યાસ કરીશું. તો અહીંયા આપણે આપણા એકમનું નામ જાણીશું કે શું ભારત વિશે તમે આ જાણો છો. બરાબર, અહીંયા આપણે એકમના નામની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શું તમે ભારત દેશ વિશે આ બધું જાણો છો. બરાબર છે, તો અહીંયા આપણે આપણા એકમનું નામ વાંચતા સમજી જઈશું કે અહીંયા આપણને શું આપ શીખવાડવામાં આવે છે કે આપણા ભારત દેશ વિશે આપણે આ એકમની અંદર ભણવાનું છે. બરાબર છે, તો અહીંયા તમને પેજ નંબર 60 પર આ એકમમાં આપણા ભારત દેશને લગતી માહિતી આપવામાં આવી છે, તો તેનો આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર, જેની અંદર આપણે જોઈશું પ્રથમ નંબર, જેમાં આપણને 15 જેટલા જે ભારત દેશને લગતા મહત્વના પોઈન્ટો આપવામાં આવ્યા છે. પ્રથમ નંબર પર જોઈશું કે ભારત વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ બીજું અને વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે. બરાબર છે, તો અહીંયા આપણા ભારત દેશ વિશેની માહિતી આપણને પ્રથમ મુદ્દામાં જ કહેવામાં આવ્યું છે કે વસ્તીની દ્રષ્ટિએ ભારત આખા વિશ્વની અંદર બીજું સ્થાન ધરાવે છે, જ્યારે વિસ્તારની દ્રષ્ટિએ ક્ષેત્રફળની દ્રષ્ટિએ જે ભારત દેશ વિશ્વના દેશોની સાથે કયા નંબરનું સ્થાન ધરાવે છે, 7મા નંબરનું સ્થાન ધરાવે છે. બરાબર છે, આગળ જોઈશું પ્રશ્ન નંબર મુદ્દો બીજો, વિશ્વના લોખંડના કુલ જથ્થાનો 4થો ભાગ ભારત ધરાવે છે. બરાબર છે, વિશ્વના દેશોની અંદર લોખંડ, સૌથી વધુ લોખંડ ધરાવતા દેશોની અંદર આપણો ભારત દેશ કયા ક્રમે આવે છે. આપણા ભારત દેશ જોડે કેટલું લોખંડ છે જેની દ્રષ્ટિએ તેઓ લોખંડના જથ્થાની દ્રષ્ટિએ ભારત કેટલું ચોથા નંબરનું સ્થાન ધરાવે છે. બરાબર છે, લોખંડના જથ્થાની દ્રષ્ટિએ આપણાથી મોટા એટલે કે આપણા ભારત દેશથી મોટા બીજા કેટલા દેશો છે, 3 દેશો છે, અને ચોથા નંબર પર આપણો ભારત દેશ છે. આગળ આપણે જોઈશું ક્રમ 3, ચા, મગફળી, કેરી, પપૈયા, અફીણ, તેજાના, લાખ અને ગળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત મોખરે છે. હવે આ વસ્તુઓ છે જે કેવી છે, જીવન જરૂરિયાતી વસ્તુઓ છે. બરાબર છે, જેની અંદર આ ચા, મગફળી, કેરી, પપૈયું, અફીણ, તેજાના, લાખ, ગળી, બરાબર છે, આ બધી વસ્તુઓ છે. તો આ વસ્તુઓના ઉત્પાદનમાં આપણો ભારત દેશ વિશ્વના દેશોની અંદર મોખરે સ્થાન ધરાવે છે, એટલે કે મોખરે એટલે કે પ્રથમ ક્રમની અંદર મોખરાનું સ્થાન ધરાવતો આપણો ભારત દેશ છે. બરાબર છે, બધા દેશો આપણા દેશમાંથી આ વસ્તુઓની આયાતો કરતા હોય છે, જ્યારે આપણો ભારત દેશ માત્ર એક જ એવો દેશ છે કે આપણા ભારત દેશની અંદર શું થાય છે, ખેતી આધારિત આપણો ભારત દેશ છે, પરંતુ ખેતીમાંથી આપણો ભારત દેશ કેટલી એવી અમુક ટકા ખૂબ એવી કમાણી પણ કરે છે, આર્થિક દ્રષ્ટિએ સદ્ધર થાય છે આપણો ભારત દેશ છે, જે આ બધી વસ્તુઓ છે, ચા, અફીણ, જે મગફળી, પપૈયા, આ બધી વસ્તુઓ છે, જે વસ્તુઓની શું કરે છે, નિકાસ કરે છે, જ્યારે વિશ્વની અંદર રહેલા બીજા બધા દેશો છે, જે દેશો આપણા ભારત દેશ પાસેથી આ વસ્તુઓની શું કરતો હોય છે, આ
આયાત કરતો હોય છે એટલે કે માંગણી કરે છે બરાબર છે આગળ જોઈશું ક્રમ નંબર 4 અબરખ સન કપાસનું તેલ ચોખા અને તમાકુના ઉત્પાદનમાં ભારત વિશ્વના દેશોની અંદર કયા ક્રમે છે બીજા ક્રમ પર આવતો દેશ છે હવે આપણો ભારત દેશ છે જે આ અબરખ જે ધાતુ અને સન કપાસિયા તેલ ચોખા એટલે કે ડાંગર તમાકુ આ બધું ઉત્પાદન કરતો આપણો ભારત દેશ બીજા ક્રમે આવે છે અને આપણા ભારત દેશથી વધારે ઉત્પાદન કરતો બીજો એક જ દેશ હશે બરાબર છે અને આપણો ભારત દેશ છે એ બીજા ક્રમે છે બરાબર છે ચીન દેશ એ કેવો છે ભારત દેશ કરતા પહેલા ક્રમે આવે છે બરાબર છે આગળ જોઈશું આપણે ક્રમ નંબર 5 વિશ્વની કુલ પશુ સંપત્તિનો આશરે ચોથા ભાગ ભારત પાસે છે હવે પશુઓ છે જે પશુ સંપત્તિ એટલે કે પાલતુ પ્રાણીઓની એ એક સંપત્તિ છે બરાબર છે તો આપણો ભારત દેશ છે જેની પાસે પાલતુ પ્રાણીઓની સંપત્તિ આશરે જોઈએ તો ચોથા ભાગ જેટલી આપણા ભારત દેશ જોડે પશુ સંપત્તિ પણ રહેલી છે આગળ જોઈશું ક્રમ નંબર 6 જેમાં સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગ પ્રથમ નંબરે આવે છે હવે અહીંયા સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વની અંદર ભારતીય ફિલ્મ ઉદ્યોગ જે કયા ક્રમે આવે છે પ્રથમ ક્રમ પર આવે છે આગળ જોઈશું ક્રમ નંબર 7 વિશ્વમાં સૌથી વધુ સાયકલો બનાવનાર કંપની હીરો જે ભારતમાં છે હવે અહીંયા આપણે જાણીએ છીએ કે ઉદ્યોગો સાયકલો છે જે સાયકલો બનાવનાર કંપનીઓ અને હીરો જે કંપનીઓ છે જે કંપનીઓ ક્યાં છે આપણા ભારત દેશની અંદર જોવા મળે છે આગળ જોઈશું ક્રમ નંબર 8 જેમાં વિશ્વમાં સૌથી વધુ શાખાઓ ધરાવનાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે ક્યાં છે આપણા ભારત દેશની અંદર આવેલી છે બરાબર છે તમે બધા જાણતા હશો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેની શાખાઓ જોઈએ તો ખૂબ બધી શાખાઓ દ્વારા ચાલતી આ બેંકો જે ક્યાં આવેલી છે ઇન્ડિયા એટલે કે આપણા ભારત દેશની અંદર આવેલી છે આગળ જોઈશું આપણે ક્રમ નંબર 10 બે વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર એટલે કે પહોંચનાર એકમાત્ર મહિલા સંતોષ યાદવ એ કોણ છે ભારતીય છે બરાબર છે આપણા ભારત દેશની અંદર જે એક મહિલા છે જે માઉન્ટ એવરેસ્ટ વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું પર્વત શિખર આ પર્વત શિખરને કેટલી વાર બે વાર સર કરનાર જે મહિલા કોણ છે સંતોષ યાદવ જે આપણા ભારત દેશની મહિલા છે તેને માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું છે આગળ જોઈશું પ્રશ્ન નંબર ક્રમ નંબર 11 ભારતમાં નિર્મિત બધા સૂર્ય મંદિરો એ રીતે બાંધેલા છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરમાં સ્થાપેલ મૂર્તિ પર પડે છે હવે વિશ્વના દેશોની અંદર ઘણા બધા મંદિરો મૂર્તિઓ બધું હોય છે પરંતુ આપણા ભારત દેશની અંદર જે મંદિરો આવેલા છે તો આ મંદિરોની ખાસિયત ખાસ જોવા જેવી છે કે આપણા ભારત દેશની અંદર આવેલા મંદિરોમાં જે અંદર મૂર્તિઓ મૂકવામાં આવે છે તો આ મૂર્તિની અંદર સૂર્યનું જે પ્રથમ કિરણ ક્યાં પડે છે મૂર્તિ ઉપર પડે છે તો એ રીતે આપણા ભારત દેશની અંદર મંદિરો બાંધવામાં આવતા હોય છે બરાબર છે આગળ જોઈશું ક્રમ નંબર 12 કચ્છમાં કચ્છના રણમાં વસતા ઘુડખર નામના ગધેડા
ઘોડાઓ કરતાં વધુ ઝડપથી દોડે છે. બરાબર છે. હવે અહીંયા આપણે ભારત દેશ વિશે સમજૂતી મેળવીએ છીએ, જેથી આ જે કચ્છના રણમાં વસતા જે ઘુડખરો છે, શું છે, ઘુડખર નામના ગધેડાઓ છે, તે ઘોડાઓ કરતાં પણ વધુ ઝડપથી દોડે છે. બરાબર છે. તમે ઘોડો બધાએ જોયો હશે, બરાબર, ઘોડો કેટલો બધો ફાસ્ટ દોડતો હોય છે, પરંતુ આ ઘોડાની દોડવાની ગતિ કરતાં પણ આ કચ્છના રણમાં રહેલા ઘુડખર જે ગધેડાઓ છે એ વધુ સ્પીડમાં દોડે છે. આગળ જોઈશું ક્રમ નંબર 13. તિરુપતિમાં આવેલ વેંકટેશ્વરનું મંદિર દુનિયાના સૌથી વધુ ધનિક મંદિરોમાંનું એક છે. એક જ દિવસમાં હુંડી 4 થી 5 વાર ખાલી કરાવવી પડે છે. હવે અહીંયા આ આપણા ભારત દેશની અંદર આવેલું તિરુપતિમાં આવેલું આ વેંકટેશ્વરનું મંદિર છે, જે મંદિર દુનિયાની અંદર જે સૌથી વધારે ધનિક એવા મંદિરો છે, તો આ મંદિરોમાંનું એક એવું મંદિર છે કે જેની હુંડી એક દિવસની અંદર 4 થી 5 વાર ખાલી કરવાની હોય છે. બરાબર છે. ત્યાં એટલી બધી પ્રજાની ભીડ હોય છે અને ત્યાં એટલા બધા માણસો દર્શન માટે જતા હોય છે, જેથી કરી ત્યાં દિવસની અંદર 4 થી 5 વાર ત્યાંની હુંડી જે ખાલી કરવા પડે છે. આગળ જોઈશું ક્રમ નંબર 14. ગણેશ ઉત્સવ માટે સૌરાષ્ટ્રના પુણે શહેરમાં આશરે 3 લાખ મૂર્તિઓ બનાવવામાં આવે છે. હવે અહીંયા આપણા ભારત દેશની અંદર આ મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલું શહેર છે જે પુણે શહેર છે. કયું શહેર છે? પુણે શહેર છે. ત્યાં ગણેશ ઉત્સવ એટલે કે આપણે બધા ગણેશ સ્થાપના કરીએ છીએ ને, ગણપતિ વિસર્જન આવે ત્યારે આપણે ગણેશ સ્થાપના કરતા હોઈએ છીએ, જેથી કરી તમે બધા ગણપતિ વિશે તો પરિચિત હશો. તો ગણેશ ઉત્સવ જ્યારે આવે છે ત્યારે ત્યાં કેટલી બધી મૂર્તિઓ બને છે કે આશરે 3 લાખ કરતાં પણ વધારે મૂર્તિઓ આ મહારાષ્ટ્રના પુણે શહેરની અંદર બનાવવામાં આવે છે. આગળ જોઈશું ક્રમ નંબર 15, જેમાં આગ્રામાં તાજમહાલ પરથી વિમાન ઉડાડવાની મનાઈ છે. કારણ કે વિમાનના કંપનથી તાજમહાલને નુકસાન થવાની શક્યતા છે. હવે અહીંયા જે આગ્રામાં આવેલો તાજમહેલ છે, જે તાજમહેલ ત્યાંથી વિમાન ઉડાડવાની મનાય છે. બરાબર છે. વિમાન ઉડે એટલે ધુમાડો નીકળે, તો આ વિમાનના ઉડવાના ધુમાડાથી આ તાજમહેલને શું થાય? નુકસાન થાય, જે કેવો થઈ જાય, કાળો થઈ જાય, ખરાબ થઈ જાય, જેથી કરી આ તાજમહેલ જે આગ્રામાં આવેલો છે ત્યાં રહીને ત્યાંથી વિમાન ઉડાડવા માટે શું કરવામાં આવી છે? મનાઈ રાખવામાં આવી છે. બરાબર છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણને આ એકમની અંદર જે 15 જેટલા આપણા ભારત દેશને લગતા અગત્યના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, તો અહીંયા આના પરથી આપણને આપણા ભારત દેશને લગતી કેટલીક એવી માહિતી મળે છે. તો અહીંયા આપણને 15 જેટલા મુદ્દાઓ આપણા ભારત દેશને લગતા આપવામાં આવ્યા હતા, જેનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરી ગયા છીએ. હવે આગળ આપણે તેનું શું જોવાનું છે? સ્વાધ્યાય જોવાનું છે. તો સ્વાધ્યાયની અંદર તમને શું આપ્યું છે? વિધાનો આપી દીધા છે. બરાબર છે. તો તમને તેમાં 10 જેટલા વિધાનો આપી દીધા છે, જેની અંદર તમારે શું કરવાનું છે કે આપેલા વિધાનોની સામે ખરા ખોટાની નિશાની
કરો એટલે કે જો વિધાન સાચું હોય તો તે વિધાનની સામે આપણે આ બોક્સની અંદર સાચાની નિશાની કરવાની છે અને વિધાન ખોટું હોય તો બોક્સમાં આપણે ખોટાની નિશાની કરવાની છે તો અહીંયા આપણે મેં તમને 10 જેટલા અહીંયા વિધાનોમાં ખરા ખોટાની નિશાની કરવા માટેના બોક્સ બોર્ડ પર દોરી દીધા છે પરંતુ વિધાનો લખ્યા નથી તો વિધાનો તમને ચોપડીની અંદર પેજ નંબર 60 પર આપ્યા છે જેમાં જોઈ લેવાના કે ભારત વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે અહીં આપણે જે આગળ એકમમાં શીખી ગયા છીએ કે વિશ્વની અંદર ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે તો આ વિધાન કેવું આવશે સાચું આવશે ને તો અહીંયા આપણે શું કરવાનું છે સાચાની નિશાની કરવાની બરાબર આગળ આપણે ક્રમ નંબર 2 જોવાનો છે જેમાં વિશ્વની કુલ પશુ સંપત્તિનો આશરે ચોથો ભાગ ભારત પાસે છે હવે અહીંયા આપણે શીખી ગયા છીએ કે વિશ્વની અંદર ઘણા બધા એવા દેશો આવેલા છે પરંતુ આ દેશોમાંથી આપણા ભારત દેશ પાસે વિશ્વની અંદર રહેલા દેશોની સરખામણી આપણા ભારત દેશ પાસે પશુ સંપત્તિ પણ છે જેમાં કેટલા ભાગે પશુ સંપત્તિ છે ચોથા ભાગની પશુ સંપત્તિ ભારત દેશ પાસે છે તો અહીંયા આ વિધાન પણ કેવું આવશે સાચું બરાબર તો અહીંયા આપણે સાચાની નિશાની કરવાની આગળ જઈશું ક્રમ નંબર 3 જેમાં વિશ્વમાં સૌથી વધુ સાયકલો બનાવનાર કંપની એટલસ ભારતમાં છે હવે અહીંયા આપણે જે કંપનીનું નામ આપી દીધું છે તો અહીંયા જે સાયકલો બનાવનાર કંપની અહીંયા કંપનીનું નામ બીજું આપ્યું છે બરાબર છે એટલસ એ આપણા ભારત દેશની કંપની નથી બરાબર છે તો અહીંયા આપણે આગળ એકમમાં શું ભણ્યા હતા જે વધુ સાયકલો બનાવનાર કંપની કઈ આવશે હીરો કંપની કઈ આવશે હીરો કંપની આપણા ભારત દેશમાં છે અહીંયા આપણને જે કંપની આપી છે જે કઈ છે એટલસ કંપની આપી છે તો અહીંયા વિધાન કેવું થઈ જશે ખોટું બરાબર છે તો અહીંયા આપણે શું કરવાનું ખોટાની નિશાની કરવાની આ વિધાન ખોટું છે બરાબર આગળ જઈશું ક્રમ નંબર 4 જેમાં કચ્છના રણમાં વસતા ઘોડકર નામના ઘોડા ગધેડાઓ કરતા વધુ ઝડપથી દોડે છે હવે અહીંયા આપણે શીખી ગયા કે કચ્છના રણની અંદર આવેલા જે ઘોડખર નામના ગધેડાઓ છે જે ગધેડાઓ કોના કરતા વધારે દોડે છે કે ઘોડાઓ કરતા પણ વધુ સ્પીડમાં દોડે છે બરાબર હવે અહીંયા આપણને ક્રમ નંબર 4 ની અંદર જે પ્રશ્ન પૂછવામાં વિધાન જે આપ્યું છે જે વિધાન કેવું છે ખોટું છે બરાબર જે કચ્છના રણમાં વસતા ઘુડખર નામના ઘોડા અહીંયા શું કહેવામાં આવ્યું છે કચ્છના રણમાં વસતા ઘુડખર નામના ઘોડા જે ગધેડાઓ કરતા વધુ ઝડપથી દોડે છે જ્યારે આપણા એકમની અંદર શું છે કે કચ્છમાં રણમાં આવેલા ઘુડખર નામના ગધેડાઓ જે ઘોડા કરતા વધુ દોડે છે અને અહીંયા આપણને શું કહ્યું છે કે જે ઘુડખર નામના ઘોડાઓ જે ગધેડાઓ કરતા વધારે દોડે છે તો અહીંયા આપણું વિધાન જે કેવું આવશે ખોટું આવશે બરાબર તો અહીંયા ખોટાની નિશાની કરવાની આગળ જઈશું વિધાન 5 ગણેશ ઉત્સવ માટે મહારાષ્ટ્રના પુણે શહેરમાં આશરે 3 લાખ મૂર્તિઓ બનાવવામાં આવે છે તો અહીંયા આપણું વિધાન સાચું આવશે આગળ જઈશું વિધાન 6 આગ્રામાં તાજમહેલ પરથી વિમાન ઉડાડવાની મનાઈ છે તો આ પણ આપણે શીખી ગયા છીએ કે આ વિધાન સાચું છે આગળ જઈશું ક્રમ નંબર 7
વિશ્વમાં સૌથી વધુ શાખાઓ ધરાવનાર બેંક ઓફ ઇન્ડિયા જે ભારતમાં આવેલી છે. તો અહીંયા જે આપણું વિધાન જે આપણને શું કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં સૌથી વધુ શાખાઓ ધરાવનાર બેંક ઓફ ઇન્ડિયા ભારતમાં છે, બરાબર. વિધાન નંબર આપણો આવશે 7. તો અહીંયા એ વિધાન કેવું આવશે? સાચું, બરાબર છે. તો અહીંયા આપણે હવે અહીંયા આપણું જે 7મા નંબરનું વિધાન છે જે કેવું આવશે? ખોટું આવશે, બરાબર છે. અહીંયા આપણે શું કહ્યું છે કે વિશ્વમાં સૌથી વધુ શાખાઓ ધરાવનાર બેંક ઓફ ઇન્ડિયા ભારતમાં છે. અહીંયા આ વિધાન ખોટું આવશે, કેમ કે આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર છે, અહીંયા ખાલી બેંક ઓફ ઇન્ડિયા આપી છે, જેથી આ વિધાન સાચું નહીં આવે, ખોટું આવશે. આગળ જોઈશું વિધાન નંબર 8 કે વિશ્વમાં સૌથી વધુ સિંચાઈવાળી જમીનનો વિસ્તાર ભારતમાં છે. આ વિધાન સાચું છે. આગળ જોઈશું ક્રમ નંબર 9 કે વિશ્વના લોખંડના કુલ જથ્થાનો બીજો ભાગ ભારત પાસે છે. તો આ વિધાન ખોટું આવશે, કારણ કે જે લોખંડનો જથ્થો છે જેની અંદર આપણો ભારત દેશ જોડે ચોથા ભાગનું લોખંડ છે, તો અહીંયા બીજો ભાગ આવ્યો છે, આ વિધાન ખોટું આવશે. આગળ જોઈશું વિધાન 10 સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગ પ્રથમ નંબરે છે. તો અહીંયા જે ફિલ્મ ઉદ્યોગ છે જે સંખ્યાની દ્રષ્ટિએ આપણો ભારત દેશ જે કયા ક્રમે છે? પ્રથમ નંબરે છે. તો આ વિધાન સાચું આવશે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એકમ નંબર જે 27 જેમાં શું ભારત વિશે તમે આ જાણો છો, જેનો સંપૂર્ણપણે અભ્યાસ કરી ગયા છીએ અને તેનું સ્વાધ્યાય પણ જોઈ ગયા છીએ. તો હવે ફરી આપણે નવા એકમ સાથે મળીશું. થેન્ક યુ.